कन्या हूँ किरण कुमार जे सोलंकी मददनीश शिक्षक प्राथमिक शाला एकता नगर। आजना आ स्मार्ट क्लास में आपणे धोरण 6 मो प्रकरण 5 एना तीजा भाग में भेगा मळ्या छे त्यारे आजे आपणे चतुष्कोण अने तेना प्रकारो विशेनी माहिती मेळवीशुं। अगाउना बंने सेशन में बाळ मित्रों आपणे खूणाओ अने तेना प्रकारो विशे माहिती मेळवी, त्यारबाद त्रिकोणनुं वर्गीकरण बाजुओ अने खूणाओ बंने रीते आपणे केवी रीते करी शकाय तेनी माहिती मेळवी, अने आजे त्रीजा सेशन में आपणे चतुष्कोण विशे माहिती मेळवीशुं। सौ प्रथम बाळ मित्रों बात करिए तो एक शिरोबिंदु एना द्वारा आपणे बिंदुनी रचना थाय छे। बे समतलीय शिरोबिंदु लईए एना द्वारा रेखाखंडनी निमणूक थाय छे। एवी ज रीते त्रण शिरोबिंदु एक ज समतलना लईए तो तेना द्वारा त्रिकोणनी रचना थाय छे। अने हवे एमां एक स्टेप आगळ वधी तो बाळ मित्रों चार शिरोबिंदु लईए एक ज समतलमां आवेला अने एने जोडता जे आकृति रचाशे એ બનશે ચતુષ્કોણ। ગાણિતિક પરિભાષામાં ચતુષ્કોણની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે ચાર શિરોબિંદુ કયા કયા છે, શિરોબિંદુ A, શિરોબિંદુ B, શિરોબિંદુ C અને શિરોબિંદુ D। મૂળ ચાર શિરોબિંદુ, ચાર બાજુ, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD। આમ ચાર બાજુઓ, એવી જ રીતે ચાર ખૂણા, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, આ ચાર ખૂણા અને એના સિવાય બીજા બે વિકર્ણ રેખાખંડ AC અને રેખાખંડ BD। તો બાળ મિત્રો આવી રીતે ચાર શિરોબિંદુ, ચાર બાજુઓ, ચાર ખૂણાઓ, બે વિકર્ણો આ બધાને ભેગા કરીને બનતી બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય। આ ચતુષ્કોણના મુખ્યત્વે પાંચ પ્રકારો પડે છે। બાળ મિત્રો આ ચતુષ્કોણમાં સૌપ્રથમ વાત કરીએ તો આવે છે લંબચોરસ। આવો આપણે આકૃતિ જોઈએ કે લંબચોરસ કેવો હોય। અહીંયા આપણે લંબચોરસ A B C D લીધો છે। લંબચોરસ એટલે એવી ગાણિતિક આકૃતિ કે જેની અંદર ચાર બાજુઓ તો હોય પણ એની કઈક વિશેષતા છે। તો બાળ મિત્રો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કઈ સામસામેની બાજુ તો રેખાખંડ AB એની સામેની બાજુ ગણાશે રેખાખંડ CD, તેવી જ રીતે રેખાખંડ AD એની સામેની બાજુ ગણાશે રેખાખંડ BC, તેના માપ સમાન થશે। એટલે સામસામેની બાજુના માપ સમાન થાય અને એની સાથે બીજું કે એના ચારેય ખૂણાનું માપ કાટખૂણો થાય। કાટખૂણો એટલે કહેતા કે એક્ઝેક્ટલી 90, તો બધા જ ખૂણા કાટખૂણો થાય। આ પ્રમાણે જે આકૃતિ રચાશે એ કહેવાશે લંબચોરસ। લંબચોરસ એ ચતુષ્કોણનો એક પ્રકાર જ છે। એવી રીતે વાત કરીએ બીજા સ્ટેપમાં આગળ વધતા ચોરસ વિશે, તો ચોરસ એ એની આકૃતિ આ મુજબ થશે। આપણે નામાંકન કરીએ PQRS, ચતુષ્કોણ PQRS, ચોરસ PQRS કહીએ તો પણ સાચું છે, કારણ કે ચોરસ એ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે। હવે આ ચોરસની વિશેષતા છે, જે રીતે બાળ મિત્રો આપણે લંબચોરસને જોયો એ જ લંબચોરસમાં એના કરતા એક બે મુદ્દામાં એમાં ફેર પડે છે। તો કે એની કઈ રીતે ફેર પડે છે, તો એની બાજુઓના માપ લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, જ્યારે ચોરસમાં બધી જ બાજુઓ અને ચોરસ એટલે ચાર બાજુઓ તો ચારે ચાર બાજુના માપ સમાન થશે। કઈ ચાર બાજુ ગણીએ તો રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ SR અને રેખાખંડ SP, આ ચારેય બાજુના માપ બાળ મિત્રો સમાન થાય અને સાથે સાથે એના ચારેય ખૂણાનું માપ તો પાછું 90 ખરું જ, કાટખૂણા તો ખરા છે। તો આ થયો ચોરસ। એવી રીતે વાત કરીએ ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ। આ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જે
દર સામસામેની બાજુઓ ના માપ કેવા થશે? સામસામેની બાજુઓના માપ સમાન તો થશે, પરંતુ સામસામેની બાજુઓની એક વિશેષતા છે, સમાંતર પણ હશે. એના શબ્દમાં જ આપણને એનો અર્થ સમજાય, સમાંતર બાજુ દુષ્મા, કે એની સામસામેની બાજુઓની જોડ સમાંતર થશે. સમાંતર વિશે આપણે ઓલરેડી ધોરણ 5 માં શીખી ચૂક્યા છીએ. સમાંતર એટલે કેવી બાજુ ગણાય? બાળ મિત્રો, સમાંતરનું એક સારાંશ ઉદાહરણ જોઈએ તો આપણા પાઠ્યપુસ્તકની સામસામેની બાજુઓ જોવો તો એ બંને સમાંતર ગણાશે. ક્યારે? આ બાજુ અને એની સામેની બાજુ ભેગી થશે ના. વેરી ગુડ. તો એવી રીતે સમાંતર ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓના બાજુઓની જોડ સમાંતર. ત્યાર પછી વાત કરીએ એના પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેની ચારે બાજુના માપ સમાન હોય. કારણ કે સમબાજુ, સમ એટલે સરખી, બાજુ એટલે એની બાજુઓ, તો એની બધી બાજુના માપ સરખા થવા જોઈએ, તો જ એ સમાંતર સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. આપણે એનું નામાંકન કરીએ તો EFGH, ચતુષ્કોણ EFGH, એની બધી બાજુના માપ સમાન થશે. બાળમિત્રો, ચોરસમાં પણ આપણે બધી બાજુના માપ સમાન છે, સમબાજુ પણ માપ સમાન ગણાય, તો બંને વચ્ચે કઈ ભેદ રહેલો છે? કોઈ મને કહેશે શું ભેદ રહેલો છે? એવું આવું તમે સમજાવો કે શું ભેદ છે. જો બાળકો, ચોરસની અંદર બધા જ ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 અંશ કેતા કે કાટખૂણો હોય, જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં એવું હોતું નથી. બાજુના માપ સમાન હોય પણ ખૂણાઓના માપ અલગ અલગ હોય છે. અને છેલ્લો પ્રકાર આવે છે સમલંબ ચતુષ્કોણ. એની આકૃતિ જોઈએ. સમલંબ ચતુષ્કોણ કેવો હોય? તો સમલંબ ચતુષ્કોણનો આકાર આપણો ઘરમાં નાઈટ લેમ્પ આપણે જે વાપરીએ છીએ, ઘણી જગ્યાએ નાઈટ લેમ્પ જે વપરાય છે એનો ઊંધો નાઈટ લેમ્પ મૂકીએ એટલે આપણને ખ્યાલ આવે, એનો આકાર સમલંબ ચતુષ્કોણ કહેવાય. કે જેની અંદર સામસામેની બાજુઓની જે જોડ છે એ જોડમાં માત્ર એક જ જોડ સમાંતર હોય. અહીંયા જો બે જોડ છે. કઈ કઈ જોડ? રેખાખંડ AB અને એની સામેની બાજુ ગણાશે રેખાખંડ CD. તો એ A જોડ થઈ અને બીજી જોડ આવશે રેખાખંડ AD અને રેખાખંડ CB. આમાંથી માત્ર એક જ જોડ કઈ? તો કે રેખાખંડ AB અને રેખાખંડ CD. આ એકમાત્ર જોડ સમાંતર થશે. બાળમિત્રો, સમાંતરનો સંકેત બંને બે ઉભા લીટા કરીએ એ પ્રમાણે થશે, રેખાખંડ AB સમાંતર રેખાખંડ BC. સાંકેતિક ભાષામાં સમાંતરને આપણે બે ઉભા લીટા વડે દર્શાવીએ છીએ. આ ચતુષ્કોણના પ્રકારોને બાળમિત્રો આપણે QR કોડની મદદથી દીક્ષા પોર્ટલ દ્વારા પણ પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે કરી શકાય આવો એની માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા પાન નંબર 104 માં આપણે QR કોડના માધ્યમથી, બાળમિત્રો 104 પેજ નંબર ઉપર આપેલા QR કોડને સ્કેન કરીએ તો આપણે ચતુષ્કોણના આ પ્રકારોની માહિતી મેળવી શકીએ છીએ. અને એમાં એક વિશેષતા રહી છે બાળમિત્રો, આ QR કોડ સ્કેન કરતા પહેલા મારે તમને એ જણાવવું છે કે પ્રવૃત્તિમાં આપણી પાસે કંપાસ પેટી જે છે એ કંપાસ પેટીમાં આપણને સાધનો આપેલા છે જેની અંદર સેટ સ્ક્વેર પણ છે, એટલે બે કાટખૂણિયા જે આપેલા છે એ બે કાટખૂણિયા, બંને કાટખૂણિયાના પ્રકાર છે. એક કાટખૂણિયું 30 અંશ, 60 અંશ અને 90 અંશના પણ રચે છે, જ્યારે બીજા પ્રકારનું કાટખૂણિયું જે છે એ 45 અંશ, 45 અંશ અને 90 અંશનું માપ આપણને બતાવે છે. આ બંને કાટખૂણિયા આપણને આપણા આજના ચતુષ્કોણના પ્રકારોની રચના કરવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એની પ્રવૃત્તિ નિહાળીએ દીક્ષા પોર્ટલના માધ્યમથી QR કોડ સ્કેન કરીને. આવો આપણે જોઈએ QR કોડ સ્કેન કરીને.
જો બાળકો આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપણને આ QR કોડ આપ્યો છે દરેક બાળકે પેજ નંબર 104 ઉપર આપેલા QR કોડને સ્કેન કરીએ આ QR કોડ જેવો સ્કેન થશે એટલે ઓટોમેટિકલી આપણી ચતુષ્કોણ અને એના પ્રકારો વિશેની પ્રવૃત્તિ અહીંયા ઓપન થઈ જશે અને આપણે એને કેવી રીતે રચના કરી શકાય કંપાસ પેટીના બંને કાટખૂણા દ્વારા એની માહિતી ખૂબ સારી સમજી શકીશું તો બાળ મિત્રો ખૂબ સરસ આ પ્રવૃત્તિ દ્વારા આપણે ચતુષ્કોણ ની રચના કેવી રીતે કરી શકાય એ માહિતી મેળવી આ સિવાય બીજો એક પ્રકાર છે ચતુષ્કોણના પ્રકારો સમજવા માટેનો કે જીઓ બોર્ડના માધ્યમથી આપણે આ ચતુષ્કોણના પ્રકારોને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ હું તમને એક આ જીઓ બોર્ડ બતાવું છું તેના દ્વારા આપણે જોઈએ તો ચતુષ્કોણના મુખ્ય જે પાંચ પ્રકારો છે એ ખૂબ સારી રીતે સમજાવી શકાય છે રબર બેન્ડ અને જીઓ બોર્ડના માધ્યમથી આપણે ચતુષ્કોણના પાંચે પાંચ પ્રકારો પહેલો પ્રકાર આવશે ચોરસ રબર બેન્ડને એવી રીતે સેટ કરીએ જેથી કરીને આપણી જે આકૃતિ જે છે એ ચોરસ રચાય એવી જ રીતે રબર બેન્ડના માધ્યમથી બીજી આકૃતિ જે રચી છે આપણે એ લંબચોરસનું આપણને ઇન્ડિકેટ કરે છે ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રકાર આવે છે સમાંતર બહુચતુષ્કોણ કે જેની અંદર સમસમીની બાજુઓ સમાંતર હોય છે ચોથો પ્રકાર આવે છે સમબાહુ ચતુષ્કોણ જેની અંદર ચારે બાજુના માપ સમાન દેખાય છે પરંતુ ખૂણાના માપ અલગ અલગ હશે અને છેલ્લો આવે છે સમલંબ ચતુષ્કોણ કે જેની અંદર સમસમીની જોડમાંથી માત્ર એક જ જોડ સમાંતર હશે તો બાળ મિત્ર તમે પણ આવી રીતે જીઓ બોર્ડના માધ્યમથી ચતુષ્કોણના પ્રકારો જાતે રચી શકો છો અને પોતે ઘરે રહીને આ ચતુષ્કોણ વિશેનું જે પાયાના ખ્યાલો છે એને દ્રઢ કરી શકો છો થેન્ક યુ